રાજસ્થાનમાં ઠંડી વધવા લાગી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયું હતું. રાજ્યના એકમાત્ર ગિરિમથક માઉન્ટ આબુમાં પણ શિયાળાએ પોતાનું વલણ બતાવવાનું શરૂ કર્યું છે. તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો છે. જિલ્લાના માઉન્ટ આબુમાં હવે શિયાળાની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધી માઉન્ટ આબુમાં સવાર સાંજ ઠંડીનો અહેસાસ થતો હતો, પરંતુ હવે તાપમાનનો પારો ઘગડતા દિવસ દરમિયાન પણ ઠંડીનો અહેસાસ થાય છે. લઘુત્તમ તાપમાન ઘટીને 10 ડિગ્રી કરતાં ઓછું થઈ ગયું છે. ગત રાત્રિનું લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી નોંધાયું હતું. તે જ સમયે મહત્તમ તાપમાન 22 ડિગ્રી રહ્યું છે. તાપમાનમાં ઘટાડો થયા બાદ શિયાળાની અસરમાં વધારો થયો છે. લોકો બોનફાયર અને ગરમ વસ્ત્રોનો સહારો લઈને શિયાળાને ભગાડવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. ઘણા પ્રવાસીઓ પણ જોવા મળ્યા જેઓ ઠંડા વાતાવરણમાં હોટલમાં રોકાવાનું પસંદ કરે છે. હવામાન શાસ્ત્રીઓનું માનીએ તો આગામી દિવસોમાં ફરી એકવાર શિયાળો જોરદાર ત્રાટકશે. તાપમાનમાં ઘટાડાના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ ઉગ્ર બનશે. આ અચાનક બદલાવનું કારણ શું? હવામાન નિષ્ણાતોના મતે ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર રાજસ્થાનમાં જોવા મળી રહી છે. આ જ કારણસર અહીં તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તાપમાનમાં હજુ વધુ ઘટાડો થવાની ધારણા છે. IMD અનુસાર આ ઉત્તરીય પવનોની અસર છે. જયપુર હવામાન વિભાગ જયપુર IMD અનુસાર ઉત્તર ભારતમાં જમ્મુ અને કાશ્મીર રાજ્ય લદ્દાખમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જેના કારણે આગામી દિવસોમાં ત્યાં હિમવર્ષા થવાની સંભાવના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હિમવર્ષા પછી જ્યારે ઉત્તરીય પવન મેદાની વિસ્તારો તરફ આગળ વધશે તો હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં શિયાળાની અસર વધશે. જો કે રાજસ્થાનમાં આગામી 3-4 દિવસ સુધી હવામાન ચોખ્ખું રહેશે અને સૂર્ય પણ બહાર આવશે. અશોક રાણા વાસિયા, ZSTV, માઉન્ટ આબુ. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં NA પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.